क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। गुड आफ्टरनून, स्वागत आपનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ થોડી તેજી બતાવીને ફરી મંદી બતાવે છે, ઘટાડો ફરી એકવાર હાવી થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં કરવું શું સેટઅપ બની રહ્યું છે બધું જ સમજીશું, પણ પહેલા હેડલાઇન્સ જોઈ લઈએ। માર્કેટમાં 2 દિવસની મંદી બાદ તેજીની વાપસી। અત્યારે ફિલહાલ તેજી હવે ટકે તેવા સંકેતો ઓછા, પરંતુ 50 અંક વધી નિફ્ટી 24,500 પાર। બેંક નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે 51,200 નજીક ફ્લેટ। ડાઉ ફ્યુચર્સ 120 અંક નીચે, અને સાથે જ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં યુરોપિયન માર્કેટ્સમાં મામૂલી વેચવાલી સાથે કારોબારની શરૂઆત। એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર વચ્ચે નિકાઈ 300 અંકથી વધુ નીચે। આઈટી શેરમાં સતત 3 દિવસના ઘટાડા બાદ તેજીનો મૂળ। કોફોર્જ પરસિસ્ટન્ટ 10-11% સુધી વધ્યા। ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક, મહિન્દ્રા 1.5-3% ઉપર। ઓટો શેર તેજીના ગેરમાં। બજાજ ઓટો, હીરો મોટોકોર્પ નિફ્ટીના ટોપ ગેનર, પરિણામ અગાઉ ટીવીએસ 3% વધ્યો। અશોક લેલેન્ડ પણ મજબૂત। મિડ અને સ્મોલ કેપ શેરે બજારમાં ભર્યો તેજીનો જોશ। પેટીએમ, બીએસઈ, મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ, જીએમડીસી, અંબર એન્ટરપ્રાઇઝ 6-13% વધ્યા। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સે આજે શું કર્યું છે। ભારતીય માર્કેટ્સે દિવસની શરૂઆત તો કરી આમ લિમિટેડ ઝોનમાં, પછી તેજી આવી, તેજી ટકી નહીં, ફરી એકવાર વેચવાલી, અને ત્યારબાદ એકદમ નાની રેન્જમાં કારોબાર તમને જોવા મળ્યો। અત્યારે પણ તમે જુઓ તો ઉપલા સ્તરોથી થોડી વેચવાલી જરૂર તમને વિઝિબલ જોવા મળશે, અને જે સેટઅપ બની રહ્યું છે તે બતાવે છે 24,450 નીચે। ગઈકાલના જે આપણા ડેઝ લો હતા તેનાથી પણ નીચે ડેઝ લો બનાવ્યા છે। આવો હું ડેઇલી ચાર્ટ્સ તમને બતાવી દઉં। ડેઇલી ચાર્ટ્સ પર તમને સમજવા મળે છે અહીંયા 378, એટલે કે 24,378ના તમારા ઇન્ટ્રાડે લોઝ બન્યા છે અહીંયા આગળ, એટલે કે ગઈકાલના લોથી પણ તમે નીચે આવ્યા છો। આ સતત ત્રીજી એવી સ્ટ્રોંગ કેન્ડલ જે છે તે તમને બનતી જોવા મળે છે, કે જે તમને કન્ફર્મેશન આપે છે કે માર્કેટને 100 દિવસની મૂવિંગ એવરેજથી નીચે જવું છે। હવે 24,477 આ છે તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ, જે આ લાઇન બની તે જો આને નીચે આજે તમને નિફ્ટી ક્લોઝ આપી દે છે, અને અત્યારે ફિલહાલ આપણે આ લેવલને નીચે છીએ, તો તમને નવી મંદીના કન્ફર્મેશન મળતા જોવા મળશે। હવે ન્યૂનતમ સ્તરો પર પછી નવા લેવલ્સ જે ખુલી રહ્યા છે તે 24,200, 24,000 એ બનતા ખુલતા જોવા મળશે તમને। પણ આ લેવલ આજના દિવસ માટે મેક ઓર બ્રેક છે। જો આ લેવલ તૂટી ગયું તો માર્કેટમાં ઘટાડો આવી જશે। હવે ઉપરના સ્તરોના લેવલ્સ જોઈએ। 10 દિવસની મૂવિંગ એવરેજ એ લેવલ થાય છે તમારા માટે 24,806, એટલે 24,806 પર તમને સૌથી વધારે અત્યારે ફિલહાલ એક ઓપન ઇન્ટરેસ્ટ પણ જોવા મળશે, કારણ કે આવતીકાલે આ લેવલ આવવાના હવે ચાન્સ નથી બની રહ્યા, કેમ કે અહીંયાથી 400 પોઈન્ટથી પણ વધુનો ગેપ થાય છે, અંદાજિત 350 પોઈન્ટ આસપાસ। સો અલ્ટિમેટલી ઉપલા સ્તરોથી તમને વેચવાલી આવવામાં અત્યારે ફિલહાલ જે હર્ડલ આવી રહ્યું છે તે આ લેવલ આવી રહ્યું છે 24,806। જો એ લેવલ ક્રોસ કરીએ તો પછી 974 થાય છે, જે તમારી આ બ્લુ લાઇન છે 50 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી, તો આ લેવલ તમે ધ્યાન પર રાખો। સો ન્યૂનતમ સ્તરોનું આજનું લેવલ જે છે તે હજુ પણ ક્લોઝિંગ બેઝિસ પર 24,477 થાય છે। જો આ લેવલ ક્લોઝિંગ બેઝિસ પર તમારું જળવાતું નથી, નવી મંદી માટે તૈયારીઓ આપણે કરવી પડશે, તેવું હાલની સ્થિતિને જોતા આપણને સમજવા મળી રહ્યું છે। હવે આવો તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર, 15 મિનિટના ચાર્ટ પર તમને સમજવા મળે છે દિવસની શરૂઆત થઈ, મેં જેમ કહ્યું તેમ મામૂલી એવો ઘટાડો તમને અહીંયા શરૂઆતમાં જોવા મળ્યો, અને ત્યારબાદ તમને એક રિકવરી, ઘટાડો, રિકવરી, ફરી એકવાર, એટલે માર્કેટે થોડી ટ્રેન્ડ પકડ્યું। આ ટ્રેન્ડ પકડ્યા બાદ તમે 15 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી જે સુપર ટ્રેન્ડ હતો એ સુપર ટ્રેન્ડ પાસે અટકી ગયા। આ તેજી આવી, અહીંયા ટોપ આઉટ થઈ ગઈ, ટોપ આઉટ થયા બાદ વેચવાલી, ફરી ખરીદદારીના એફર્ટ્સ, પછી જે સેલિંગ આવ્યું છે તેને કોઈ રોકી શક્યું નથી. નહીં તો એક સમયે તમે 550ને ઉપર સરસ મજબૂતી સાથે, ઇનફેક્ટ 600 પહોંચવા આવ્યા હતા અને આજના તમે ઇન્ટ્રાડે હાઈ જુઓ 604 છે. એટલે અહીંયા જે તમે ટોપ બનાવી તે 604ની ટોપ બનાવી અને 604ની ટોપ બાદ તમને જોવા મળ્યું શાર્પ અહીંયાથી ખાસ રિકવરી આવતી જોવા, વેચવાલી આવતી જોવા મળી. સો અલ્ટિમેટલી મૂડ સેલ ઓન રાઇઝ, આજે સવારે પણ આપણે વાત કરી હતી, સેલ ઓન રાઇઝની જગ્યા છે. ઉછાળો આવ્યો, ઉછાળામાં તમને વેચવાલીની તક મળી. જુઓ અગેન પરિસ્થિતિ આ પ્રમાણે. ઓપન ઇન્ટરેસ્ટ બતાવો આવતીકાલની એક્સપાયરી માટે થઈને. ઓપન ઇન્ટરેસ્ટ શું ગણિત સમજાવે છે? આજે કોલ રાઇટર્સ છે, આપણે વાત કરીએ હતી તમને કે 24800, આજે 24700માં ઇનફેક્ટ સારું એડિશન છે, 24600. આ બધી જગ્યાઓ તમારા માટે બોર્ડર બને છે. આપણે કહ્યું હતું તમને કે 24600 24700 આવે એક વખત વેચવાલી કરો અને એક્ઝેક્ટ એ જ પ્રકારનું સેટઅપ તમને આજે બનતું જોવા મળ્યું. સો પરફેક્ટ સેટઅપ છે વેચવાલી માટેનું. ન્યૂનતમ સ્તરો પર એક સપોર્ટ આવ્યો છે તમારા માટે આજે, જે સારી વાત ગણાય, અને તે છે 24400 પર. 24400 પર બહુ સ્ટ્રોંગ સપોર્ટ જે છે તે અત્યારે ફિલહાલ બની ગયો છે અને આજનું ક્લોઝ જે છે તે એવું બતાવે છે 450 નજીક અહીંયા જ જો તમારું ક્લોઝ થઈ જાય છે 100 દિવસની મૂવિંગ એવરેજને નીચે, તો હજુ પણ આ લેવલ તમારા માટે એક પ્રોબ્લેમેટિક જગ્યા બનતી જોવા મળી રહી છે. જો એ પુટ રાઇટર્સ કોઈપણ રીતે હારી ગયા અથવા તો એમનો સપોર્ટ ખસકી ગયો તો પ્રોબ્લેમ થશે, તો પછી અહીંયાથી વેચવાલી ફર્ધર આવી શકે તેમ છે. એક વખત આ પુટ રાઇટર્સનો સપોર્ટ પણ છે 24500 પર, પણ આજે તો ક્લોઝ જે છે તે તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ જે 477 થાય છે તેને નીચે આવે છે, તો વધારે પ્રોબ્લેમ્સ. ઓઆઈ ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે કે આજે પુટ રાઇટર્સે સપોર્ટ સારો આપે છે. જુઓ આ છે 24200, ત્યારબાદ તમે જુઓ છો 24400. સો પુટ રાઇટર્સે નો ડાઉટ આજના દિવસે કોન્ફિડન્સ જરૂર લીધો છે માર્કેટ પર અને ત્યાંથી તેજી કરવાની કોશિશ જરૂર કરી રહ્યું છે, પણ સામે 24500 પર અગ્રેસિવ કોલ રાઇટર્સ જે છે તે આવતા જોવા મળ્યા છે. અને આવી સ્થિતિમાં હવે આ સ્ટ્રેડલ, તમને યાદ હોય તો બેંક નિફ્ટીમાં પાછલી એક્સપાયરીમાં આવું થયું હતું અને 4 ઓપન ઇન્ટરેસ્ટ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. એ 4 ઓપન ઇન્ટરેસ્ટમાં તમને અગ્રેસિવ આ પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ એડ થતા જોવા મળેલા હતા. સો નીચે 24200 અને 24400ના પુટ છે, ઉપર 24500 અને 24600ના કોલ છે અને ઇનફેક્ટ 24700 પણ છે. સો 3 સ્ટ્રાઇકમાં મેજર તમને કોલના એડિશન જો જોવા મળી રહ્યા છે. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર. એક્સપાયરીનો દિવસ, એક્સપાયરીને દિવસે બેંક નિફ્ટી એકદમ ઇનલાઇન છે, નાનકડી રેન્જમાં કારોબાર છે. દિવસની શરૂઆત થઈ, તમે ઉપરની તરફ પર ગયા. આપણે કહ્યું હતું કે 51500ને ઉપર ટકવા પર નવી તેજી આવી શકે છે, તો એક્ઝેક્ટ 51551ના તમારા ઇન્ટ્રાડે હાઈ બનતા જોવા મળ્યા અને ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવી. વેચવાલીમાં તમે એક્ઝેક્ટ 100 દિવસની મૂવિંગ એવરેજ પર બહુ સ્ટ્રોંગ સપોર્ટ લઈ રહ્યો છે બેંક નિફ્ટી અને એ લેવલ થાય છે 51097. તો એ સ્ટ્રોંગ સપોર્ટ પર વારંવાર અટકવાની કોશિશ અહીંયા થઈ રહી છે. જુઓ આપણે ડેઇલી ચાર્ટ્સ પર ઓક્ટોબરમાં એક વખત અહીંયા તૂટતા જોયો હતો 100 દિવસની મૂવિંગ એવરેજને, ત્યારબાદ અહીંયાથી સપોર્ટ લીધો. આ તમે દિવસ જુઓ, ફરી એકવાર સપોર્ટ લીધો અને આજે ફરી એકવાર ઓક્ટોબરમાં તમે 100 દિવસની મૂવિંગ એવરેજ જે આ લેવલ થાય છે તેને સપોર્ટ તરીકે લઈ રહ્યા છો. એટલે રેન્જ હવે 300-400 પોઈન્ટની પણ નથી અને આવી સ્થિતિમાં ઉપર નવી તેજી 51500ને ઉપર ન ટકે ત્યાં સુધી આવશે નહીં. નીચે આ સપોર્ટ જ્યાં સુધી ટકી રહે છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આવી સ્થિતિમાં બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, આ તૂટવા પર બેંક નિફ્ટી વધારે ખરાબ સ્થિતિમાં આવી જશે તે વાત ક્લિયર છે. અત્યારે ફિલહાલ જે ઇન્ટ્રાડે લો છે 51107ના છે. સો આવી સ્થિતિમાં ઇન રેન્જ, તમને 15 મિનિટના ચાર્ટ બતાવો જેમાં તમને સમજવા મળશે એકદમ ઇન રેન્જ બેંક નિફ્ટી આજે આવી ગયો હતો. તો બેંક નિફ્ટીમાં તમને 15 મિનિટના ચાર્ટમાં સમજવા મળશે જે દિવસની શરૂઆત થઈ ત્યારબાદ ઉપર જે શરૂઆતી વોલ્ટિલિટી આવી ગઈ. જુઓ તમે આ પહેલી કેન્ડલ તમારી અહીંયા બને છે, આ પહેલી કેન્ડલ બની. આ થોડી કેન્ડલ મેં વધારે ઝૂમ ઇન કરી છે એટલે તમને કેન્ડલ મોટી જોવા મળશે, પણ થોડું રેન્જ એકદમ નાની છે એટલા માટે મેં સમજાવવા માટે આ પ્રકારે થોડી રેન્જ કેન્ડલ્સને વધારે ઝૂમ ઇન કરી છે. તો તમે જુઓ શરૂઆતમાં તમારી એક રેન્જ બની, આ બીજી કેન્ડલ કે જ્યાં તમને હાઈ બનતા જોવા મળ્યા, શાર્પ સેલિંગ આવ્યું ત્યાંથી. આ તમારા ડેઝ લો જે છે તે અહીંયા બન્યા હતા તેને તમે મેન્ટેન કરી રાખ્યા અને પછી બસ ઇન રેન્જ ઇન લાઇન કારોબાર તમને જે છે સતત અહીંયા સુધી આવતો જોવા મળ્યો. તો આ સ્થિતિમાં તમને જોવા મળે છે એકદમ નાની રેન્જમાં કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે અને રેન્જ બાઉન્ડ એક્સપાયરી સાથે હવે આજનું ક્લોઝ તમને બનતું જોવા મળી રહ્યું છે. હવે આજની જે આ એક્સપાયરી છે તે એવું બતાવે છે 100 દિવસની મૂવિંગ એવરેજને તોડવી નથી, એટલે બેંક નિફ્ટી હજુ પણ એક કોશિશ કરી શકે છે નિફ્ટીને બચાવવાની. નિફ્ટી ડેફિનેટલી બચવાની કોશિશ કરવા માગતું નથી કારણ કે ઓલરેડી 100 દિવસની મૂવિંગ એવરેજ તોડી દીધું. આજનું ક્લોઝ પણ મહત્ત્વનું છે, પણ बैंक निफ्टी पूरी कोशिश करी रह्यु छे। आवो हूँ तमने हवे समझावू ओपन इंटरेस्ट आजनी एक्सपायरी ने ओपन इंटरेस्ट आम तो कोई बात करवानो मतलब नहीं, पण हाँ आज बहुत इंटरेस्टिंग वस्तु थी। तमे जुओ छो ते आ 51,200 ना पुट छे अने आ तमे कॉल जे छे ते जोई रह्या छो ते छे 51,300। सो थयुं छे एवुं के 51,300 ना कॉल पण वेचवामां आव्या छे अने 51,200 ना पुट पण अग्रेसिव वेचवामां आव्या छे, एटले थाय छे एवुं के 51,200 ना पुट पर स्ट्रोंग सपोर्ट तमने आवतो जोवा मळी रह्यो छे। आजे वारंवार 51,200 तमे अटेम्प्ट करो छो त्यांथी पछी फरी एकवार तमने रिकवरी आवे छे अने उपरना स्तर पर 51,300 ने उपर जवुं नथी कारण के त्यांथी ज वारंवार फरी एकवार सेलिंग आवे छे। एटले आजे तो लगभग रेंजमां फसाई गयो बेंक निफ्टी, पण हवे आवतीकालनी रेंज बहू महत्वनी रहेशे। ओआई चेंज बतावी दो क्विकली, ओआई चेंजमां तमने समजवा मळशे के वधारे तो आज दिवसे अँ पुट में थोड़ा एडिशन थयु, कॉल में थयु अने स्ट्रेडल ऑलमोस्ट स्ट्रेडल बनती तमने जोवा मळी। एटले आवी स्थिति में 51,200 तूटवाना चांस लगभग नहीं और ऊपर 51,300 कि जे तमने अहींयाथी खास जवाना चांस नहीं। आजनी रेंज लगभग बनी गई। अत्यारे पण जो 51,250 एकदम इन लाइन तमने कारोबार बनता अहींयाथी खास जोवा मळी रह्या छे। तो ओवरऑल परिस्थिति आवुं कहे छे कि निफ्टी बैंक निफ्टी बंने रेंज में है, कोई खास मूवमेंट आपवानी कोशिश अहींयाथी थई रही नथी। आवी स्थिति में नानकड़ी रेंज में कारोबार, पण हाँ निफ्टी ने हजू पण घटवू छे तेवा क्लियर इंडिकेशन मळ्या छे, पण आजनुं क्लोज बहु ज महत्वपूर्ण बनशे। पछी आवतीकाले एक्सपायरी पण छे तो जोईए शुं संकेत बने छे। आवो एक क्विक ब्रेकनो समय थी गयो छे। ब्रेक बाद आपणी आ चर्चा ने आगळ वधारीए अने समझीए कि भारतीय मार्केट्सनुं आज सेटअप शुं बनी रह्युं छे। चर्चा करीशुं ब्रेक बाद। ब्रेक बाद आपनु स्वागत है। भारतीय मार्केट्स ऑलमोस्ट रेंज में तमने जोवा मळी रह्या छे। 24,450 थी पण नीचे थोड़ू निफ्टी ने प्रेशर वधतुं जोवा मळी रह्युं छे अने उपरना स्तरो पर तमने 51,300 थी नीचे वारंवार सेलिंग आवे छे। बैंक निफ्टी अत्यारे 51,200 तोड़वाना अटेम्प्ट अगेन करी रही है, पर लगभग इन लाइन एक्सपायरी हवे थवाना चांसेस अहींयाथी खास बनी रह्या छे। आगळ चर्चा करीशुं। आ बधा ज मुद्दा पर आपणी साथे nimeshthakar.com ना निमेश ठाकर जोड़ाई रह्या छे। सर स्वागत। सौथी पहला तो गुड आफ्टरनून सर। भारतीय मार्केट सतत मंदी मूड में आजे थोड़ू कंसोलिडेशन थोड़ी नानी रेंज में कारोबार जरूर जोया, पर निफ्टीए एक वक्त डेज लो जो बनाव्या है ते थोड़ी चिंता अपावे छे। बैंक निफ्टी पण पर्टिक्युलरली पोताना लेवल्स पकड़ी राखवानी स्पेशली 100 दिवसनी मूविंग एवरेज ने जाळवी राखवानी बहु कोशिश करे छे, पण सफलता सोफार एवुं लागी नथी रह्युं के बहु मळे। आवी स्थिति में सर समझावो पहला तो सेटअप शू बनी रह्युं छे अने आवतीकालनी निफ्टीनी एक्सपायरी शू फरी एकवार कोई वोलेटिलिटीनी तैयारीओ आपणे राखीशुं? गुड आफ्टरनून। यस, मार्केट में आज सेटअप जो पाछला अपने छेल्ला 3-4 दिवस थया मार्केट नी अंदर जो सीवियर पेनिक सेलिंग जोता था एवं आज सेलिंग जोवा नथी मळ्युं। डेफिनेटली हाई थी एक नीचे आव्या छे, परंतु तमे जो पेटर्न वाइज जुओ तो एक इन्वर्टेड हेमर पेटर्न फॉर्मेशन अत्यारे बनी रह्युं छे। क्लोजिंग आवशे पछी कन्फर्म थशे अने मोस्ट इम्पोर्टंट छे कि आजना दिवसना जे ओपनिंग प्राइस हता ए ओपनिंग प्राइस अने लो प्राइस जे छे ए तूट्या नथी, तो तेजीवारा माटे एक राहतना समाचार कही शकाय ए आ छे। अने जो इन्वर्टेड हेमर पेटर्न फॉर्मेशन बने छे तो एक ट्रेंड रिवर्सल पेटर्न पण एने कन्सिडर थाय छे। एटली स्ट्रोंग ट्रेंड रिवर्सल पेटर्न नथी, परंतु जे प्रमाणे 100 डेजनी एवरेज आसपास निफ्टीए जे सेलिंग हतुं ए ओछुं थयुं छे, तो आईथी प्रोबेबिलिटी एवी पण बने छे कि निफ्टी अने बेंक निफ्टीमां बंनेमां आईथी आपणे आवतीकालथी एक सारुं बाइंग जोईशे। सेकंड थिंग तमे जुओ तो आजना दिवसनी अंदर गोल्ड अने सिल्वर में क्यांक ने क्यांक प्रॉफिट बुकिंग जोवा मळी रह्युं छे। एटले पर्टिक्युलरली जे एफआईआई नुं आपणे जोईए तो इंडियाना फंडामेंटल्स में कोई चेंज नथी थयो लास्ट 10 दिवसनी अंदर, परंतु मात्र ने मात्र एफआईआई नुं एग्रेसिव सेलिंग अने रिजल्ट्स क्यांक ने क्यांक मार्केटनी अपेक्षा करता थोड़ा वीक आव्या। एनी हिसाबे अत्यारे आपणे ऑलमोस्ट 5 થી 5.5% करेक्शन निफ्टीनी अंदर अने स्मॉल केप मिड केप में 7-7.5% सुधीनुं करेक्शन जोई चूक्या छे, परंतु मारुं मानવું છે કે ક્યાંક ને ક્યાંક આ करेक्शन આવ્યા પછી હવે અહીંયા માર્કેટ એક સ્ટેબિલિટી તરફનો મૂવ આપી રહ્યું છે અને અહીંથી બોટમ આઉટ થવાના ચાન્સીસ મને થોડા વધારે દેખાઈ રહ્યા છે, કારણ કે ફેસ્ટિવ સિઝન દિવાળી આવી રહી છે અને લોકોનો મૂડ જે છે એ અલગ ડાયરેક્શનની અંદર છે। તો અહીંથી ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે નિફ્ટી અહીંથી એક બોટમ આઉટ થવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ શકે છે। सपोर्ट वाइज जुआ जाए तो 24,400 पास एक सपोर्ट एरिया बनी रह्यो छे, तो 24,400 लेवल ब्रेक करे तो पछी आपणे एक सीवियर डेमेज जोईशुं एवी पॉसिबिलिटी बने छे चार्ट उपर, परंतु फंडामेंटली एवा कोई संकेत नथी मळी रह्या। एटले मारुं मानવું છે કે આજના દિવસે માર્કેટનો જે કંઈ ઘટાડો આવવાનો હતો એ આવી ગયો છે અને હવે અહીંથી ગ્રેજ્યુઅલી આપણે સ્ટોક સ્પેસિફિક રિકવરી તરફનો મૂવ જોઈશું. નિફ્ટીની અંદર પણ અહીંથી એક ટેકનિકલ બાઉન્સ આવે એવી સંભાવના મને વધારે દેખાઈ રહી છે. સો બાઉન્સના ચાન્સીસ તો બની રહ્યા છે. હવે બસ આ મૂવિંગ એવરેજીસ જે છે તેને ક્રોસ કરે માર્કેટ તો વધારે મહત્ત્વ બનતું જોવા મળે. સર પહેલાં તો હવે સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. માર્કેટની વોલ્ટિલિટી બહુ છે પણ સેક્ટર રોટેશન પણ હેવી થઈ રહ્યા છે. કઈ રીતે જુઓ છો તમે? કયા સ્ટોક્સ આજે રેકમેન્ડેશન તરીકે લઈને આવ્યા છો? ટીએસ જે વારંવાર આપણે સ્ટોક રિકમેન્ડ કરતા આવ્યા છીએ ટીવી ઉપર, એમાં એ અગેન પાછી હું રિપીટ કરીશ ફરીથી. અને એચડીએફસી બેંકનું કાઉન્ટર કે જે છેલ્લા ઘણા સમયથી એવું આ કાઉન્ટર પ્રત્યે બુલિશ છે. તમે કંપનીના પરિણામો આવી ગયા છે અને પરિણામોની અંદર જુઓ તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કમ્પેરેબલ પરિણામો જે છે આપણે આવ્યા છે. અત્યાર સુધી જ્યારે મર્જર નહોતું થયું કે મર્જર થયું હતું ત્યારે મર્જર પહેલાંના પરિણામો બેંક બતાવતી હતી અને મર્જર પછીનું શું પિક્ચર છે એ આપણે ક્લિયર નહોતું થતું. પરંતુ હવે જે ગયા વર્ષે મર્જર થયું છે એટલે ગયા વર્ષના આંકડા અને આ વર્ષના આંકડા ની કમ્પેરિઝન કરી શકીએ છીએ. બેલેન્સ શીટ ઉપર આપણે કોન્ફિડન્સ એ કમ્પેરિઝન કર્યા બાદ મારો કોન્ફિડન્સ વધી ગયો છે. અને જે પ્રમાણે તમે એનપીએ જુઓ તો એકદમ મેનેજેબલ એનપીએ છે. તમે ડિપોઝિટ ગ્રોથ જુઓ, તમે એડવાન્સીસનો ગ્રોથ જુઓ, બધી જગ્યાએ સારું આવ્યું છે. પ્રોફિટેબિલિટીની અંદર પણ એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને ચાર્ટ સ્ટ્રક્ચર વાઇઝ જે છે એ ઘણું મજબૂત જોવા મળી રહ્યું છે. કારણ કે આ માર્કેટના ઘટાડાની અંદર જ્યારે આપણે બેંક નિફ્ટીને ઉપરથી 5% સુધીનો ઘટાડો આવતા જોયો છે ત્યારે એચડીએફસી બેંકે એક આઉટ પરફોર્મ કર્યું છે. તો આ કન્ડિશનની અંદર મને લાગે છે કે એચડીએફસી બેંક જે છે એક સારો દેખાઈ રહ્યો છે. અને સેકન્ડ થિંગ, મોસ્ટ બે ફેક્ટર ઇમ્પોર્ટન્ટ થિંગ કે એક તો વેલ્યુએશન જે છે એક હિસ્ટોરિકલ લો ઉપર વેલ્યુએશન ઉપર સ્ટોક અવેલેબલ છે. અને બીજું કે બોર્ડે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસના આઈપીઓને મંજૂરી આપી દીધી છે. એટલે આવતા 2 ક્વાર્ટરની અંદર આપણે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસનો આઈપીઓ પણ આવતો જોઈશું કે જેના હિસાબે વેલ્યુ અનલોકિંગની સ્ટોરી જે છે એ આપણે એચડીએફસી બેંકની અંદર આવતા જોઈશું. એટલે મારું માનવું છે કે ઓલ ઓવરલેસ એચડીએફસી બેંક અત્યારે ઘણો એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે અને આજના માર્કેટમાં પણ એક સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. એચડીએફસી બેંકની અંદર ખરીદી કરવાની ભલામણ છે. મારું માનવું છે કે આવતા દિવસોની અંદર સ્ટોકમાં 1950 થી 2000 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. એટલે 8 મહિનાથી 12 મહિનાનો વ્યૂ લઈ અને એચડીએફસી બેંકની અંદર ખરીદી કરવાની ભલામણ છે. ઓકે, સો એચડીએફસી બેંક ખાસ તમે ધ્યાન પર રાખો. આજના રેકમેન્ડેશન તરીકે તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. પહેલાં વિરામ લઈશું. વિરામ બાદ મહત્વપૂર્ણ પરિણામો સામે આવી રહ્યા છે. ટીવીએસ મોટર્સ જબરદસ્ત વેચવાલી આવી છે સ્ટોકમાં. સમજીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ટીવીએસ મોટર્સ નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. માર્જિન વધ્યા છે. તમે જુઓ તો એબિટા આવક રેકોર્ડ લેવલ પર આવી છે. નંબર્સ એકંદરે સારા આવ્યા છે પણ સ્ટોક જબરદસ્ત વેચવાલી, કેમ કે 3% ઉપર હતો નિમેશ સ્ટોક આજના દિવસે, ત્યાંથી વેચવાલી આવી 5%થી વધુ નીચે, એટલે લગભગ 8% ઘટી ગયો સ્ટોક સર આજે. કઈ રીતે જોઈએ સર આપણે ટીવીએસ મોટર્સને? વેલ્યુએશન અગેન વેલ્યુએશન જે છે એ ઘણા મોંઘા છે. અને ટુ વ્હીલર સ્પેસની અંદર આપણે જોયું કે બજાજ ઓટોના પરિણામ આવ્યા બાદ સ્ટોકની અંદર એક શાર્પ કરેક્શન આવ્યું હતું. કારણ કે માર્કેટના જે પરિણામો આવ્યા છે પરિણામો સારા છે પરંતુ વેલ્યુએશનને જસ્ટિફાયેબલ નથી. અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે ટુ વ્હીલર સ્પેસની અંદર એક રો મટીરિયલ કોસ્ટનું પ્રેશર જોવા મળી રહ્યું છે. અને એના હિસાબે માર્કેટ આવતા દિવસોની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી આ પ્રાઇઝમાં ફેક્ટરિંગ થઈ ગયા છે. ટીવીએસ મોટરની અંદર જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે મને લાગે છે કે એક થોડું જે છે એ પ્રોફિટ બુકિંગ હજુ પણ આવી શકે છે. નીચેની તરફ જોવા જઈએ તો 2150 આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા બની રહ્યો છે. એટલે આઈ થિંક હજુ પણ અહીંથી 10% સુધીનું કરેક્શન આવે એવી પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. એટલે થોડો કોશિયસ સ્ટેન્ડ છે રિઝલ્ટ આવ્યા બાદ. અને મારું માનવું છે કે હજી કોઈ સ્ટોકમાં ફર્ધર કરેક્શન આવી શકે છે. ફર્ધર કરેક્શન તમને આવતું જોવા મળી શકે છે. તો વ્યૂ ધ્યાન પર રાખીએ. ટીવીએસ મોટર્સ આજે શાર્પ સેલિંગ અત્યારે ફિલહાલ આવતું આપણને જોવા મળ્યું. પરિણામો બાદ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. સૌથી પહેલું કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યું છે સર, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ. અચ્છા, ફર્સ્ટ સોર્સની વાત કરતાં પહેલાં સર તમે નિફ્ટી આઈટીના ચાર્ટ્સ જોઈ લો, બિકોઝ પરસિસ્ટન્ટ કોફોર્સ પરિણામોને કારણે બધું સેક્ટર જ ઓવરઓલ બહુ સરસ છે. અને ઇનફેક્ટ નિફ્ટીને આજે બચાવવાવાળું આ એક સેક્ટર એવું હતું કે જેમાં બહુ જ મોટું યોગદાન જોવા મળ્યું. હવે જ્યાં સુધી ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સની વાત આવે છે 10% અપર સર્કિટ લાગી. જે મોર્ગેજ સેક્ટર છે તેમાં ડોમેઇન સેન્ટ્રિક લાર્જ લેંગ્વેજ મોડલ એટલે કે LLM જેને કહેવામાં આવે તેના માટેની એક ડીલ કરી છે અને આ ડીલ હેઠળ લોન ક્વોલિટી ચેક ડોક્યુમેન્ટ ડિજિટાઇઝેશન છે તેના પર ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ કામ કરવા જઈ રહ્યું છે. તો ઓર્ડર મોટો છે એટલે સ્ટોકમાં અપર સર્કિટ લાગી, પણ આઈટી સ્ટોક્સ ઇન જનરલ પણ સર આજે સમજવા પડે આપણે. आईटी स्पेस ની અંદર એક વેલ્યુએશન નો કમ્ફર્ટ તો છે જ, પરંતુ પરિણામોની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે TCS ના પરિણામો આવ્યા હતા, ઇન્ફોસિસ ના પરિણામો આવ્યા હતા, અગેન માર્કેટમાં થોડું કન્ફ્યુઝન જે છે એ છે કે ભાઈ હવે આ ગ્રોથ સ્ટ્રેટેજી જે છે એ કેટલી કન્ટિન્યુ રહેશે અને અગેન આગળ જતા કેટલા હેડવિન્ડ્સ આ સેક્ટર સાથે જોડાયેલા છે. પરિણામોની અંદર વધુ લોકો સેક્ટર વાઇઝ જોવા જઈએ તો મિક્સ કાઇન્ડ ઓફ જે છે સેક્ટર જોવા મળી રહ્યા છે, જ્યાં અમુક કંપની સ્ટ્રગલ કરતા જોવા મળી હતી, જ્યારે અમુક કંપનીઓ જે છે એ સારું રિઝલ્ટ ડિલિવર કરી રહી છે. અગેન ટેકનિકલ સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો એક સાઇડવે સ્ટ્રક્ચરની અંદર આઈટી સેક્ટર મૂવ કરી રહ્યું છે અને મારું માનવું છે કે જ્યાં સુધી ઉપરની અંદર 42,950 ઉપર અત્યારે 42,200 આસપાસ આઈટી સેક્ટર ચાલી રહ્યું છે, જ્યાં સુધી 42,950 ઉપર બંધ નહીં આપે ત્યાં સુધી કોઈ મોટું મોમેન્ટમ નહીં આવે એટલે સાઇડવે સ્ટ્રક્ચર અને ખાસ કરીને પરિણામો બાદ એક સાઇડવે સ્ટ્રક્ચર રહેવાના ચાન્સીસ જે છે વધારે દેખાઈ રહ્યા છે. એટલે એટલો મોટો સેક્ટર સ્પેસિફિક જે છે મારો વ્યૂ એટલો બધો બુલિશ અત્યારે પરિણામો આવ્યા બાદ જે છે એ નથી દેખાઈ રહ્યો. સાઇડવે જરૂરથી રહી શકે છે અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ જે છે એ આઈટી સેક્ટરની અંદર જોવા મળે એવી સંભાવના હાલ પૂરતી તો જે છે દેખાઈ રહી છે. લેટ્સ સી કઈ રીતના આગળ મૂવ કરે છે. ઓકે, સો આઈટી સ્ટોક્સ અત્યારે ફિલહાલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભા છે, આપણે નજર રાખવાની રહેશે. સર નેક્સ્ટ સ્ટોક NMDC એક વખત સમજી લઈએ આપણે, બિકોઝ 5% સુધીની તેજી સ્ટોકમાં જોવા મળી છે, જે લંપ ઓર અને ફાઇન્સ છે તેના માટેની કિંમતમાં વધારો કર્યો છે. લંપ ઓરની કિંમત કંઈક ₹600 વધારીને ₹6,350 પર ટન કરી છે અને ફાઇન્સની કિંમત જે છે તે ₹400 વધારીને ₹5,410 પર ટન કરી છે. સો આ સમાચારથી NMDC માઇનિંગ મિનરલ્સ અને જે આ પર્ટિક્યુલર સેક્ટર છે કોમોડિટીઝનો જમાનો સર ફરી એકવાર પરત આવી રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે. અત્યારે તમે કઈ રીતે જુઓ છો NMDCને સર? તમારી વાતથી હું સહમત છું યસ. કોમોડિટી એક સાયકલિકલ સેક્ટર છે અને જ્યારે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટના સાયકલની અંદર ચેન્જીસ થતા હોય છે, જ્યારે ઇકોનોમી સાયકલ એક સ્ટ્રોંગ મોમેન્ટમમાં ગ્રોથમાં આવતી હોય છે, ત્યારે એનો સીધો સંબંધ ધરાવે છે એના પ્રાઇઝની મુવમેન્ટ સાથે. એટલે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયાની અંદર ઇકોનોમિક ગ્રોથ એક્સપાન્શન ઘણું સ્ટ્રોંગલી થઈ રહ્યું છે, GDPના આંકડા સારા આવી રહ્યા છે, પ્રાઇવેટ કેપેક્સ જે છે ઘણું સારું થઈ રહ્યું છે, ગવર્મેન્ટ દ્વારા જે તે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવામાં આવી રહ્યું છે એની એક સ્ટ્રોંગ ડિમાન્ડ છે અને પ્લસ ચાઇનાએ પણ લિક્વિડિટી બૂસ્ટ આપતા ચાઇનાની અંદર પણ નવી ડિમાન્ડ ઇમર્જ થશે એવી માર્કેટ જે છે અપેક્ષા સેવી રહ્યું છે. અમેરિકા દ્વારા અને બીજી બધી કન્ટ્રીમાં યુરોપિયન કન્ટ્રી દ્વારા પણ ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને આવતા 2 થી 3 ક્વાર્ટરની અંદર બુસ્ટઅપ મળશે એવું માર્કેટ અત્યારે અપેક્ષા કરીને ચાલી રહ્યું છે ને એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે એ આપણે જોઈ રહ્યા છીએ એઝ અ મેટલ સેક્ટરમાં. હવે અત્યારે રહી પ્રાઇઝ હાઇકની વાત, તો પ્રાઇઝ હાઇક કંપની ત્યારે જ કરે છે કે જ્યારે ડિમાન્ડ આઉટલુક જે છે એ સ્ટ્રોંગ હોય છે અને ડિમાન્ડ આઉટલુક સ્ટ્રોંગ છે ઇટ ઇન્ડિકેટ કે અહીંથી સ્ટોકની પ્રોફિટેબિલિટી નેટ રિયલાઇઝેશન એ બધામાં જે છે આવતા દિવસોની અંદર ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલે NMDCની અંદર એક લાંબા ગાળાનું વ્યૂ રાખીને સાયકલિકલ નેચર છે, વોલેટિલિટી ઘણી જ રહેશે અને ચાર્ટ સ્ટ્રક્ચર જોવા જાઓ તમે તો એક સાઇડવે ટુ નેગેટિવ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર અત્યારે બની રહ્યું છે. ઉપરની તરફ 240 ઉપર જો બંધ આપશે તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ ક્રિએટ થશે, પરંતુ જ્યાં સુધી 240 ઉપર બંધ નથી આપતું 200 દિવસની એવરેજની આસપાસ એક કન્સોલિડેશનના ફેઝની અંદર છે. એટલે લેટ્સ સી આ પ્રાઇઝ હાઇક પછી આવતા દિવસોની અંદર NMDCની અંદર એક સારો અપમૂવ જોવા મળી શકે એવી પ્રોબેબિલિટી દેખાય છે, પરંતુ ચાર્ટ જ્યાં સુધી ઇન્ડિકેટ નથી કરતું. કારણ કે હું આપણું એક વારંવાર ઇન્વેસ્ટરોને એક સલાહ આપતા હોય છે કે ફંડામેન્ટલ એનાલિસિસ તમને શું બાય કરવું એ સલાહ આપે છે અને ટેકનિકલ એનાલિસિસ તમને ક્યારે બાય કરવું એ સલાહ આપે છે. તો ક્યારેનો આન્સર મને મળે છે 240 ઉપર જ્યારે NMDC બંધ થાય ત્યારબાદ સ્ટોકની અંદર નવી તેજી આવશે. એટલે 240 ઉપર બંધ થયા બાદ આ સ્ટોકની અંદર જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું તો જલ્દી આપણે જે છે એ પ્રોફિટેબિલિટીની સ્ટ્રેટેજીમાં ચાલી શકશું, જલ્દી વેલ્થ ક્રિએટ કરી શકશું. અધરવાઇઝ અત્યારે બાય કર્યા બાદ આપણે સ્ટોકની અંદર થોડી રાહ જોવાનો સમય આવી શકે. ક્લિયરલી થોડો રાહ જોવાનો સમય હવે આ બધા જ સ્ટોક્સમાં ખરીદ્યા પછી આવતો જોવા મળશે, નજર રાખવાની રહેશે. આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ. ક્લોઝ એવું કહે છે કે આજનું માર્કેટ નિફ્ટી પર્ટિક્યુલરલી ક્લોઝ થોડો ખરાબ આપી રહ્યું છે. બેંક નિફ્ટી નો ડાઉટ બહુ સરસ રેન્જ પકડી રાખી એક્સપાયરીનો દિવસ હતો એટલા માટે થઈને. સર, સેક્ટર સ્પેસિફિક જોઈએ તો આજે આઈટી હમણાં જ વાત કરી, સ્મોલ કેપ મિડ કેપ બહુ સરસ ચાલ્યા. સર, ગઈકાલે તમે જોયું હોય તો ડીઆઈએઝે લગભગ 6,000 કરોડની ખરીદદારી કરી, પણ માર્કેટનો જે સાઇઝનો ઘટાડો હતો ડીઆઈએઝે ખરીદ્યું ક્યાં એ સવાલ ઊભો થતો હતો. હવે આજે ક્લિયરલી આપણને દેખાય છે કે સ્મોલ કેપમાં તો બહુ જ સરસ બાઇંગ થયું છે, જેમ તમે પણ હમણાં કહી રહ્યા હતા, અને મિડ કેપમાં પણ થયું છે. ઇનફેક્ટ હવે આ બધા સેક્ટર્સ જુઓ તમે, મીડિયા, સર્વિસ સેક્ટર, પીએસયુ બેન્ક્સ, ફિન નિફ્ટી, એફએમસીજી, આ બધા સેક્ટર્સમાં વધારે ખરીદદારી થઈ, અને જસ્ટ બિકોઝ મિડ કેપ આઈટી ચાલ્યું છે તેના કારણે થઈને પણ સ્મોલ કેપ મિડ કેપમાં મેઇન એક્શન જે છે તે આપણને જોવા મળ્યું. તો હવે ફરી એકવાર નાનકડી તેજીની જે તમે પણ વાત કરી કે હવે થોડું બાઉન્સ આવવું જોઈએ, તો તેની શરૂઆત કદાચ શરૂઆતી સંકેત મિડ કેપ અને સ્મોલ કેપ આપી રહ્યા છે. નિમેશ, યસ, એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં હતા ને ત્યાંથી આપણે એક બાઉન્સ જોઈએ છે, પરંતુ હવે તમે રિઝલ્ટ સિઝનને જો તમે ડેવલપ થતા જુઓ તો આપણે 11 તારીખથી રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ હતી ટીસીએસના પરિણામોથી, અને અત્યારે આપણે 23 તારીખે છે, એટલે 12 દિવસની અંદર મોટાભાગની લાર્જ કેપ કંપનીઓ નોર્મલી રિઝલ્ટ સિઝનમાં તમે જુઓ તો પેટર્નમાં કે લાર્જ કેપ કંપનીઓ પહેલાં ડિલિવર કરતી હોય છે, અને ત્યારબાદ 15-20 દિવસ પછી મિડ કેપ કંપનીઓ અને સ્મોલ કેપ કંપનીઓની રિઝલ્ટ જે છે ડિલિવર કરવાનું સ્ટાર્ટ થતું હોય છે. એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે સ્મોલ કેપ અને મિડ કેપની અંદર ઓલરેડી ઘણું ડેમેજ થઈ ગયું છે, ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર આવી ગયા છે, અને હવે અહીંથી જેમ જેમ રિઝલ્ટ આવશે તો સેક્ટર તરફ અથવા ઇન્ડેક્સ તરફ ન જવું જોઈએ, પરંતુ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને ફોકસ કરવું જોઈએ, અને જ્યાં જ્યાં સારા રિઝલ્ટ ડિલિવર કરે છે, જે કંપનીઓ આઉટપરફોર્મ કરે છે અને જે મોમેન્ટમને કન્ટિન્યુ કરે છે, નોટ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ બટ ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટેબિલિટી, તો આ બધી જ કંપનીઓને મારું માનવું છે કે ત્યાં આપણે એક સારું એક્સચેન્જ જોઈશું. અને માર્કેટની અંદર જોવા જાઓ તો જે પાછલા 10-12 દિવસની અંદર ઘણું ડેમેજ થઈ ગયું છે, અને અહીંથી હવે સિલેક્ટિવ અપ્રોચ રાખી અને સ્ટોક સ્પેસિફિક બાઇંગનો સમય માર્કેટમાં અત્યારે આવી ગયો છે. એટલે મારું માનવું છે કે આ વખતની દિવાળીની અંદર અગેન સ્ટોક સ્પેસિફિક બાઇંગ કરવાનો સમય છે, અને ત્યાં સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખી જે કંપનીના પરિણામો સારા આવે છે ત્યાં અગેન બાય કરીને ચાલવું છે, એવું હું સ્પષ્ટપણે માનું છું. ખરીદવું સિલેક્ટિવ સ્ટોક્સ પર નજર રાખો તમે આ ખાસ સ્ટ્રેટેજી પર. આવો ક્વિકલી ક્લોઝનું રિએક્શન લઈ લઈએ. નિમેશ, 0.15% મામૂલી ઘટાડો, સેટલ થવા દઈએ નિફ્ટીને. બેંક નિફ્ટી એકદમ ફ્લેટ બંધ થયો છે. મિડ કેપ સિલેક્ટ 0.25%ની મજબૂતી. તમને યાદ હોય તો મિડ કેપ સિલેક્ટમાં જબરદસ્ત વેચવાલી આવી હતી, એક્સપાયરીનો દિવસ, બીજો દિવસ મંગળવાર, જબરદસ્ત વેચવાલી હતી. ફિન નિફ્ટી આજે 5% રિકવર થઈને બંધ થયો. મિડ કેપ 100 0.5%, સ્મોલ કેપ જે છે તે 1%થી વધુ. નિફ્ટી બેંક નિફ્ટીના ક્લોઝ. સર, નિફ્ટી પર્ટિક્યુલરલી 100 દિવસની ઈએમએને નીચે બીજો દિવસ સર કે જ્યાં ક્લોઝ જોવા મળ્યું છે આપણને. એક ક્વિક રિએક્શન. યસ, મને બહુ ચિંતા કરવા જેવું નથી દેખાઈ રહ્યું. અગેન મેં જે કીધું કે ઇન્વર્ટેડ હેમર પેટર્નનું ફોર્મેશન થયું છે, અને ઘણી વખત 100 દિવસની એવરેજને નીચે બંધ આપવો, જે નવા લોકો ટેકનિકલ શીખતા હોય, આ ઘણી વખત ટ્રેપ હોઈ શકે. એટલે બહુ ચિંતા કરવા જેવું નથી લાગી રહ્યું. જે ફંડામેન્ટલ અત્યારે ડેવલપ થઈ રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે ગ્લોબલ સેન્ટિમેન્ટ ચાલી રહ્યા છે, મારું માનવું છે કે અહીંથી આપણે એક બાઉન્સ અચૂકથી આવશે નિફ્ટીની અંદર, જે 24,900 સુધીનો હોઈ શકે છે, અને ત્યારબાદ ફરીથી ટ્રેન્ડ રિવર્સલ આવે છે કે નવું કરેક્શન સ્ટાર્ટ થાય છે એ જોવાનું રહેશે. પરંતુ આ સપ્તાહ અથવા આવતું સપ્તાહ સુધીમાં નિફ્ટીની અંદર એક ટેકનિકલ બાઉન્સ જોવા મળે એવી સંભાવના મને પૂરેપૂરી દેખાઈ રહી છે, અને જે શોર્ટ ટર્મ ડેમેજ હતું એ અત્યારે પૂરું થઈ ગયું એવું લાગી રહ્યું છે, અને અહીંથી આપણે આવતીકાલથી અથવા પરમ દિવસથી માર્કેટમાં રિકવરી તરફની ચાર્જ જોવા મળે એવી પોસિબિલિટી છે. અત્યારે જોવા જઈએ તો જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે એ લોકો માટે રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે એન્ટ્રી લેવા માટે. એટલે બંને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આજના દિવસના જે લો બન્યા હતા એની નીચેનો એક સ્ટોપલોસ મૂકી અને ખરીદી કરવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. અને જો અહીંથી રિકવરી જોઈએ છે તો નિફ્ટીની અંદર 400-500 પોઈન્ટની રેલી અને બેંક નિફ્ટીની અંદર 1000 પોઈન્ટની રેલી અહીંથી આવે એવી સંભાવના પ્રબળ દેખાઈ રહી છે. ક્લિયરલી તો વ્યૂ તમને આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સરસ રેલી માટે તૈયાર થઈ રહ્યા છે ભારતીય માર્કેટ્સ. આજના જે ડેઝ લો છે તેને સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખી તમે હવે તેજીની તૈયારીઓ કરો આગળ માટે. હવે ફરી એકવાર ભારતીય માર્કેટ્સ પોઝ લેવાની પૂરી કોશિશ કરી ચૂક્યા છે આજે અને હવે તેજી તરફ પણ વધતા જોવા મળશે. સર નિફ્ટીના ટોપ લૂઝર્સ પર એક વખત નજર કરીએ જેમાં સૌથી પહેલાં આપણે એક તો પહેલાં જે ખાસ સેક્ટર સ્પેસિફિક આજે વેચવાલી થઈ પ્રાઇવેટ બેન્ક્સ વગેરે જે છે તે ખાસ અમુક પ્રાઇવેટ બેન્ક્સ પર્ટિક્યુલરલી હેરાન કરી રહ્યા હતા. ઓટો તમે જુઓ તો M&M ટોપ લૂઝર છે સર આજનો 7.5%. પછી ફાર્મામાંથી સન ફાર્મા ટોપ લૂઝર છે. એટલે સેક્ટર વાઇઝ તમે જુઓ ને તો લાર્જર પ્લેયર્સમાં આવી હેવી સેલિંગ જે છે તે આવતી જોવા મળી. ઓટો સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી પેસેન્જર વ્હીકલ્સ પાછલા 3-4 મહિનાથી સારું પરફોર્મ નહોતા કરી શક્યા અને આ દિવાળીના તહેવારોમાં જ્યારે નવી વેચવાલી થતી હોય એવા સમયે પણ જો M&M છે એ પરફોર્મ નથી કરી રહ્યો તો કંઈક પ્રોબ્લેમ છે સર. યા તો વેલ્યુએશન્સ છે યા તો એકચ્યુઅલી એમના સેલ્સના જે આંકડાઓ છે તે થોડો પ્રોબ્લેમ આપી રહ્યા છે. નિમેશ ક્યાંક ને ક્યાંક डिमांड जैसे ऑटो सेल्स अंदर हमारे डीलर चेकअप साथ बात थती हो डिमांड जैसे एक स्ट्रॉन्ग है परंतु क्या क्या डिलिवरी इश्यू महिंद्रा एंड महिंद्रा की अंदर आ रहा है पर्टिक्युलरली थार ने लीने एना जे के नासिक प्लांट है यहाँ कई इश्यू चाली रहा है एवं स्पष्टपणे जाणवा मळे छे. जी बिल्कुल तो ए संकेतों तो है जेम तमे पण कही रहा था कि अहींयाथी चेनल चेक एवं कही रहा है કે નો ડાઉટ ડિમાન્ડ સારી છે પણ સપ્લાયની સાથે થોડા પ્રોબ્લેમ્સ જોવા મળી રહ્યા છે. બીજું તમે જુઓ તો SUV કાર્સની ડિમાન્ડ તો હજુ પણ એટલી જ છે એટલે એ જે માર્કેટનું શિફ્ટ છે નાની ગાડીઓમાંથી હેચબેકમાંથી પ્રીમિયમ હેચબેક જેને SUV કહેવામાં આવે છે પણ sub 4 મીટર હોય તો એ ટેકનિકલી ઇટ્સ અ પ્રીમિયમ હેચબેક. તો એ ગાડીઓનું જે કન્વર્ઝન છે લોકોની ડિમાન્ડ જે પરિવર્તિત થઈ છે તેની પણ અસર સીધી ભારતીય માર્કેટ્સ પર પડી. પણ M&Mમાં જે વેચવાલી આવી છે તમે એ જોવું હોય તો M&Mની મોટા ભાગની બધી જ ગાડીઓ જે છે તે પ્રીમિયમ SUV છે. sub 4 મીટર તો એકાદ ગાડી છે બાકી બધી જ સારી વેચાઈ છે તે XUV 700 તમે જુઓ સ્કોર્પિયો જુઓ તો સર તમે કહી રહ્યા હતા પર્ટિક્યુલરલી અમુક પાર્ટ્સ વગેરેના પ્રોબ્લેમ અથવા તો સર્વિસના પ્રોબ્લેમ એ તમે ખાસ સમજાવી રહ્યા હતા. પાર્ટ્સ વગેરે નહીં પ્લાનની અંદર કંઈ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે નાસિક તરફ નાસિકનો જે પ્લાન છે ત્યાંથી જે ડિલિવરી જે ફોર્સમાં કારણ કે ડિમાન્ડ છે પણ લોકોને ટાઈમલી ડિલિવરીમાં ડીલે થઈ રહ્યું છે અને પર્ટિક્યુલરલી થારની અંદર જે છે એ ડિલિવરીની અંદર ડીલે થઈ રહ્યું છે એવું અમને જાણવા મળ્યું છે અમારા ડીલર ચેકલિસ્ટથી. તો એક ટેમ્પરરી ઇસ્યુ હોઈ શકે છે શું ઇસ્યુ છે એ જાણવા નથી મળ્યો પરંતુ મારું માનવું છે કે M&M ઓગેન તમે જુઓ તો કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે વેલ્યુએશન ડેફિનેટલી એક્સપેન્સિવ છે અને એ કન્ડિશનની અંદર જો ઓટો સેલ્સના નંબર નબળા આવશે તો માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ આવવાનું છે. અત્યારે જોવા જઈએ તો ટેકનિકલ સ્ટ્રક્ચર જે પ્રમાણે બની રહ્યું છે ઉપરના લેવલથી 3200 આપણે એક સારું કરેક્શન જોઈ ચૂક્યા છે અને 100 ડેઝની એવરેજ પાસે સ્ટોક એક્ઝિટ ક્લોઝ આપ્યો છે. આઈ થિંક સપોર્ટ એરિયા લઈ શકે એવી સંભાવના બની શકે છે એટલે આવતીકાલે અથવા પરમ દિવસે આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની અંદર જો સપોર્ટ આ સસ્ટેન થાય છે તો ટ્રેન્ડ રિવર્સના સંકેત આવશે અને અહીંથી ફરીથી આપણે રિકવરી તરફનો મૂવ આવે એવી પોસિબિલિટી છે. એટલે ટેકનિકલ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મારું માનવું છે કે અહીંથી આપણે એક બાઉન્સની અપેક્ષા રાખી શકીએ. 3000 સુધીના રિસ્ક રેશિયો ઘણો ફેવરેબલ દેખાઈ રહ્યો છે ખરીદી કરવાની ભલામણ છે. સ્ટોપલોસની અંદર વાત કરીએ તો 2750ની નીચેનો સ્ટોપલોસ મૂકો અને આવતીકાલે જે છે એ આ લેવલની આસપાસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની અંદર ખરીદી કરવી જોઈએ. ક્લિયરલી 2750ના સ્ટોપલોસ સાથે 2793નો ક્લોઝ છે ખરીદવાની સલાહ તમને M&M જોવા મળી રહી છે. આવતીકાલ માટેના નેક્સ્ટ લેવલ્સ તમને જોવા મળશે. ફરી એકવાર તેજી માટે તૈયાર થઈ રહ્યો છે સ્ટોક. સર હવે સિન્સ યુએસના ઇલેક્શન્સ લગભગ નવેમ્બર 5-6 સુધીમાં આપણે કન્ક્લુઝન જોઈ લઈશું એટલે હવે નેક્સ્ટ કોઈ ઇવેન્ટ જો કોઈ છે તો કદાચ યા તો એ વ્યાજદરોના કાપની છે નિમેશ યા તો એ બજેટ છે કેમ કે સીધા ફેબ્રુઆરીમાં આપણે બજેટ તરફ આગળ વધીશું. સો આપણે આપણું ફોકસ જ્યારે હવે પોર્ટફોલિયો બિલ્ડિંગ કે પોઝિશન બનાવવાની જ્યારે વાત આવે છે તો એવા સ્ટોક્સ પર કરવું જોઈએ કે જે યા તો રેટ સેન્સિટિવ છે અને જો રેટ્સ પર બહુ વધારે ફોકસ ન આપવું હોય એટલે કે ક્રેડિટ પોલિસી પર આપણા વ્યાજદરો પર તો પછી બજેટને લઈને સેન્સિટિવ છે જેમાં ડિફેન્સ આવી જાય જેમાં ફર્ટિલાઇઝર્સ આવી જાય તો સરકારી સ્ટોક્સ પર હવે ફરી એકવાર ફોકસ શિફ્ટ થતું જોવા મળી રહ્યું છે. આજે તમે જુઓ દીપક ફર્ટિલાઇઝર 14-14.5% पर जीएमडीसी આપણે વાત કરી હતી, એનએમડીસી વાત કરી હતી. સો હવે ફરી એકવાર આવા જ સ્ટોક્સ પર તીતાગઢ રેલ છે ઇનફેક્ટ. સો આવા સ્ટોક્સની થીમ ફરી એકવાર સર એક્ટિવેટેડ થતી તમને લાગી રહી છે? બજેટની થીમને લઈને પોઝિશન બનાવવા લાગી જોઈએ આપણે? ની ચોક્કસથી બનાવવી જોઈએ, અને પર્ટિક્યુલરલી વેલ્યુએશન ડિફેન્સની અંદર તમે વાત કરી, ડિફેન્સના બધા સ્ટોકની અંદર ઘણું સારું કરેક્શન ઉપરથી 30%, 40%, 50%ના કરેક્શન આપણે આવી ગયા છે. અગેન ડિફેન્સની સ્ટોરી શું હતી 3 મહિના પહેલા, આપણે શું વાત કરી રહ્યા હતા અને કઈ સ્ટોરી ચાલતી હતી, અને એ સ્ટોરીની અંદર કોઈ બદલાવ થયો છે? ડિફેન્સના ઓર્ડર બુકમાં ચેન્જીસ થયા છે, ડિફેન્સની અંદર એક્સપોર્ટની અંદર ચેન્જીસ થયા છે? તો આન્સર છે ના. બટ માત્ર ને માત્ર એક વેલ્યુએશન જે છે જસ્ટિફાયેબલ નહોતા, અને એની હિસાબે આપણે એક કરેક્શન જોયું હતું. મારું માનવું છે કે જ્યાં બેલેન્સ શીટની સ્ટ્રેન્થ છે, જ્યાં પ્રોફિટેબિલિટી ડિલિવર કરી શકે છે જે કંપનીઓ, એ કંપનીઓની અંદર આપણે અહીંથી એક સારી રિકવરી પણ આવતા જોઈશું ડિફેન્સની અંદર. એટલે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું છે કે હવે બજેટને ધ્યાનમાં રહીને ડિફેન્સ સ્ટોકની અંદર આવતા 1-2 મહિનાની અંદર એક્યુમ્યુલેશન કરવાનો સમય જે છે એ આવી ગયો છે, કારણ કે 1 ફેબ્રુઆરીએ જે છે એ બજેટ આવશે. એટલે હવે આપણા પાસે 3 મહિના જે છે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 3 મહિના રહ્યા છે બજેટને ધ્યાનમાં રાખવા માટે. એટલે બજેટની તૈયારી ડેફિનેટલી દિવાળીમાંથી જ જે છે કરી દેવાની રહેશે, અને પર્ટિક્યુલરલી ડિફેન્સ સ્ટોકની અંદર મને લાગે છે કે અહીંથી આપણે રીબાઉન્ડ સારું જોઈ શકશું. ફર્ટિલાઇઝરની તમે વાત કરી, ફર્ટિલાઇઝરમાં તમે જો મોટાભાગની કંપનીઓ એટલું ફર્ટિલાઇઝરની સાથે કેમિકલ્સ પણ બનાવે છે, અને કેમિકલ્સની અંદર હવે ગ્રેજ્યુઅલી જે છે એ જે પાછલા 3 વર્ષ થયા ડિમાન્ડ આઉટલુક ખૂબ જ ખરાબ હતું, કંપનીની બેલેન્સ સ્ટ્રેચ આઉટ હતી, અને નવી જે સપ્લાય હતી ઓવર સપ્લાય હતી. તો આ બધા ફેક્ટર અત્યારે જે છે ધીમે ધીમે એની અંદર પુલ ઓફ થઈ રહ્યું છે, નવી ડિમાન્ડ જનરેટ થઈ રહી છે, સપ્લાય ઇસ્યુ જે હતા એ ઓછા થઈ રહ્યા છે, ને પ્રાઇઝિંગના જે કંઈ પણ ઇસ્યુ હતા એ પણ ઓછા થઈ રહ્યા છે. તો આ બધા ફેક્ટર અત્યારે કેમિકલ્સ સ્ટોકની અંદર આપણે સ્ટોક સ્પેસિફિક જે છે રિકવરી તરફનો મૂવ જોવા મળી રહ્યો છે. એટલે બંનેની અંદર વેલ્યુએશન મને લાગે છે કે કેમિકલ સ્પેસમાં તો વેલ્યુએશન જે છે ઘણા રિઝનેબલ છે, ડિફેન્સ સ્પેસની અંદર હજુ પણ થોડા એક્સપેન્સિવ છે, પરંતુ અગેન એક ઇવેન્ટ આવી રહી છે તો માર્કેટ અગેન એને ફોકસ કરશે, અને એની પહેલાં કંપનીઓના પરિણામો જે છે એ આવવાના સ્ટાર્ટ થશે, ડિફેન્સ કંપનીના પરિણામો આવશે. એટલે આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે ડિફેન્સ અને ફર્ટિલાઇઝર આ બંને સ્ટોકની અંદર ક્યાંક ને ક્યાંક એક બોટમિંગ આઉટની પ્રોસેસ જે છે એની શરૂઆત થઈ ગઈ છે, અને દિવાળીની અંદર જો આપણે મુહૂર્તના સોદાની અંદર કોઈ ટ્રેડ મારવો હોય તો આ 2 સેક્ટરમાંથી કોઈ પણ સ્ટોકને પસંદ કરી શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આપણે બજેટ સ્પેસિફિક એક સ્ટોક્સની થીમ પણ છે કે જેને ધ્યાન પર રાખી. પણ આગળ વધીએ. આપણી સાથે હવે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ. અર્પણ, આપનું પણ સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. અને ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ જે પ્રકારે સેટઅપ બની રહ્યું છે, અને પહેલાં તો મારે એ એડ્રેસ કરવું જોઈએ કે તમે આજે અમારી સાથે સ્ટુડિયોમાં છો, સો થેન્ક યુ ફોર દેટ. અને પહેલાં તો ક્લોઝ સર આજનું જોઈએ. નિફ્ટી 100 EMAને નીચે ક્લોઝ આપ્યો. બેંક નિફ્ટી વારંવાર કોશિશ કરી રહ્યું છે આજે 100 દિવસની મૂવિંગ એવરેજ છે તેને જાળવી રાખવાનું. આજના ક્લોઝને પહેલાં તો કઈ રીતે તમે એનાલાઇઝ કરી રહ્યા છો? થેન્ક યુ યસ ફોર ઇન્વાઇટિંગ મી. એન્ડ ફર્સ્ટલી જે આપણે માર્કેટની વાત કરી લઈએ તો છેલ્લા 2 દિવસમાં માર્કેટમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ હતા 24,700, એ 24,700ના લેવલને બ્રીચ કરીને માર્કેટ એની નીચે સસ્ટેન થતું તમને જોવા મળી રહ્યું છે. ગઈકાલે 24,700ના લેવલને બ્રીચ કર્યા પછી એક કન્ઝિક્યુટિવ એક સેલિંગ પ્રેશર માર્કેટમાં આવતું જોવા મળ્યું હતું, અને આજના દિવસે પણ એક અટેમ્પ્ટ રિકવરીનો જરૂરથી થયો હતો, પરંતુ એ રિકવરી અટેમ્પ્ટ ઉપરના લેવલથી તમને સેલ ઓફમાં કન્વર્ટ થતો જોવા મળ્યો હતો, અને ઉપરના લેવલથી અગેન તમને વેચવાલી આવતી જોવા મળી હતી. સો માર્કેટમાં મોમેન્ટમ અત્યારે નેગેટિવ સાઇડ પર છે, અને ટિલ ધ ટાઈમ આઈ બિલીવ ટિલ ધ ટાઈમ 24,700 અગેન ક્રોસ નથી કરતું ત્યાં સુધી તમને માર્કેટમાં થોડું વેચવાલી અને સેલિંગ સાઇડ પર પ્રેશર કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ના ઓન ધ શોર્ટર ટર્મ, શોર્ટર ટર્મમાં અગર આપણે વાત કરીએ તો 15 to 30 મિનિટ્સની અગર જે ટાઈમ ફ્રેમમાં વાત કરીએ તો શોર્ટ ટર્મમાં જે ઇન્ડિકેટર્સ છે એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ પોઝિશનિંગમાં છે, પ્લસ ઘણી બધી જગ્યાએ તમને પોઝિટિવ ડાયવર્જન્સના મોમેન્ટમ બી દેખાડી રહ્યા છે. તો ચાન્સીસ છે કે આવતીકાલે અને ફ્રાઇડે થોડું પુલબેક તમને આવતું જોવા મળી શકે છે ટુવર્ડ્સ 24,600, 24,700, પરંતુ દેટ વિલ બી અ શોર્ટ ટર્મ બાઉન્સ આઈ બિલીવ. અગર એ બાઉન્સ 24,700ના લેવલને ક્રોસ કરવામાં સક્ષમ રહે છે, ધેન યુ કેન એક્સપેક્ટ અ ફર્ધર કન્ટિન્યુએશન बट अदरवाइज शॉर्ट टर्म में तो तब एक डेडकेट बाउंस अगेन एक एक्सपेक्ट करी सको जो जस्ट लाइक आज तमने एक डेडकेट बाउंस मळ्युं हतुं ए ज रीते आवती काले पण एक सेकंड टाइम अटेम्प्ट एकवार करतुं जोवा मळी शके छे अने ए ज रीते बैंक निफ्टी में पण 51500 थी 51700 सुधीना अपसाइडना एक डेडकेट बाउंस तमे मार्केट में एक्सपेक्ट करी सको छो। परंतु जे आजना दिवसे जे लार्ज केप लेड जे आईटी सेक्टर में एक स्ट्रॉंग पुलबेक आवतो जोवा मळ्यो हतो, आईटी इंडेक्सना सपोर्ट लेवलथी जे बाउंसबेक आवतुं जोवा मळ्युं हतुं तो ए मार्केट माटे थोडुं एनकरेजिंग फेक्टर है। तो एमांथी तमे आईटी सेक्टरना शेर्स ने ध्यान में राखी सको छो। अपार्ट फ्रॉम देट जे बीजा जे हेवीवेट जे छे एचडीएफसी बैंक आफ्टर रिजल्ट डिस्पाइट दिस सेल ऑफ आ सेल ऑफ में कन्सिक्यूटिवली एचडीएफसी बैंक एना 1720 1730 लेवल्स ने होल्ड करी रहा है अने मार्केट ने सपोर्ट आपवानो प्रोवाइड करी सपोर्ट आपवानो अटेम्प्ट करी रहा है। तो एचडीएफसी बैंक है एचसीएल टेक है आ बधा जे लार्ज केप हेवीवेट स्टॉक्स जे छे एना पर तमे फोकस राखी सको छो। इंडेक्स बिकॉज थोड़ा मिक्स्ड व्यूज है तो बेटर है कि टाइमिंग तमे इंडेक्स ने अवॉइड करी सको छो। क्लियर सो इंडेक्स ने अवॉइड नो व्यू अहीं खास बनी रो है। तो स्टॉक्स क्या क्या सर तब ध्यान पर राखी रहा छो अर्पण जणावी दो आज रेकमेंडेशन्स। सो यस आपणे जे रीते वात करी जस्ट के एचडीएफसी बैंक अने एचसीएल टेक ए बंने स्टॉक्स अमारा आजना दिवसना ट्रेडिंग कॉल रहेशे। जे एचडीएफसी बैंक आजे 1735 लेवलनी आसपास जे क्लोज आप्यो छे जेम के आपणे वात करी के 1720 लेवल्स ने अगेन एंड अगेन होल्ड करी रह्या छे तो देट इज अ पॉजिटिव साइन अने आजना दिवसे एक बुलिश फॉर्मेशन साथे पण क्लोज थतो तमने जोवा मळ्यो छे। तो एचडीएफसी बैंक तमे 1730 1735 झोनमां एक्युम्युलेट करी शको छो। नीचे ₹1700 स्टॉप लॉस राखी शको छो अने उपरनी साइड पर 1780 थी ₹1800 सुधीना अपसाइडना टार्गेट बिकॉज वॉलेटिलिटी है तो थोड़ू पोजिशन तमारे राखवी पड़शे। 4 to 5 डेज पर्स्पेक्टिव थी तमारे बाय करवू पड़शे। एक्स्ट्रीमली शॉर्ट टर्म माटे अगर तमे ट्रेडिंग करता हो तो बेटर है कि थोड़ू तमारो टाइम होराइजन वधारीने थोड़ा लॉन्गर टर्म टाइम फ्रेम पर ट्रेड करो बिकॉज मार्केट में वॉलेटिलिटी तमने हजी नेक्स्ट 1 થી 2 दिवस में हजू पण कंटीन्यू थती जोवा मळी शके छे। बीजो जे कॉल जे रहेशे एचसीएल टेक नो रहेशे 1840 1844 झोननी आसपास तमे बाय करी शको छो। इन्फोसिस अने टीसीएस में तमे लार्ज केप जे हेवी था एमा पोस्ट रिजल्ट तमने वेचवाली आवती जोवा मळी हती परंतु एचसीएल टेक एना लेवल्स ने कंटीन्यूअसली होल्ड करी रह्युं छे अने 1800 लेवल ने प्रोटेक्ट करी रह्युं छे। सो 1840 झोननी आसपास एचसीएल टेक ने पण तमे एक्युम्युलेट करी शको छो। नीचे ₹1815 तमे स्टॉप लॉस राखी शको छो अने उपरनी साइड पर ₹1890 થી ₹1900 सुधीना अपसाइडना टार्गेट एक्सपेक्ट करी शको छो। ओके सो आ बे रेकमेंडेशन्स तमारा माटे थईने एचडीएफसी बैंक अने एचसीएल टेक। हमें एचडीएफसी बैंक एकदम कॉमन रेकमेंडेशन थी गयु सर बधा ज लोकोना आज निमेश सरे पण एचडीएफसी बैंक रेकमेंड करू छे तमे पण करू सवारे पण इनफेक्ट बात थी अमारे एटले एचडीएफसी बैंक जो बधा ज लोकोने पसंद आवी रह्यो छे मतलब साफ छे के अहींयाथी क्लियर कट इंडिकेशन तमने त्यां खरीदारी करवा माटेना बनी रह्या छे। तो हवे ज्यारे मार्केटना थोड़ा पॉझनी थोड़ी आपणे कंसोलिडेशन अथवा तो हजू पण थोड़ा घटाडानी वात करी रह्या छीए अर्पण स्टॉक स्पेसिफिक चर्चा करवानुं मन थाय अने तेमां आवे छे एक काउंटर M&M फिनांस। नंबर्स आव्या हता नंबर्सनुं रिएक्शन त्यारबाद M&M फिनांस में आपणे जोवा मळ्युं 275-259 रेंज बनी 5.5% नीचे। इनफेक्ट 259 रिकवर बहुत सरस थवानी कोशिश करी पण सफलता न मळी बाकी ऑलरेडी गैप डाउन ओपनिंग ज हतुं। सो M&M फाइनांस पर महिंद्रा एंड महिंद्रा फाइनेंशियल सर्विसेस तमने स्क्रीन पर बतावीशुं तेना एक वखत सर आपणे लेवल्स डिस्कस करी लईए अर्पण। सो यस आपणे M&M फाइनांसना व्यू ने डिस्कस करिए ए पहला जस्ट एक जनरल थीम जे अत्यारे मार्केट में पेन आउट थती जोवा मळी रही है जे बैंकिंग सेक्टर फाइनेंशियल सेक्टर आईटी सेक्टर दरेक सेक्टर में एक कॉमन वस्तु तमने जो जोवा मळी रही है कि जे परफॉर्मन्स करी रह्या छे जे स्टॉक्स एमने मार्केट बहुत सारी रीते रिवॉर्ड करी रह्या छे इवन इन सच नेगेटिव मार्केट कंडिशन्स में पण तमने एक सारा एवा अपसाइड मोमेंटम और आवता जोवा मळी रह्या छे। परंतु जहाँ आगळ पण अगर रिजल्ट मिस थाय छे कि प्रोफिटेबिलिटी और नंबर्स एक्सपेक्टेशन करता ओछा आवे छे त्यां पनिशमेंट पण एटलुं सीवियर साइड पर आवतुं जोवा मळी રહ્યું મળતું તમને જોવા મળી રહ્યું છે। જે HDFC બેંકની વાત કરી બેન્કિંગ સેક્ટરમાંથી HDFC બેંક એક સ્ટ્રોંગલી હોલ્ડ કરી રહ્યો છે એની સામે RBL બેંક છે કોટક બેંક છે કે બંધન બેંક છે આ બધા બેંક્સના એક નેગેટિવ સાઇડ પર વાઇલ્ડ રિએક્શન નેગેટિવ સાઇડ પર આવતા જોવા મળ્યા હતા। આઈટી સાઇડ પર TCS અને ઇન્ફોસિસ નેગેટિવ સાઇડ પર હતા તો એની સામે તમને આજે જે સારા પરિણામ જે કોફોર્જ પર્સિસ્ટન્ટ સિસ્ટમે જે ડિલિવર કર્યા હતા તો એક 10%ના ગેઇન પણ તમને જોવા મળ્યા હતા। અને સેમ વે જે બજાજ ફિનાન્સ જેવી કંપની જે હાઈ ક્વોલિટી NBFC કંપની જે છે એમના સારા રિઝલ્ટ પછી એમને 6%નું ગેઇન્સ તમને આવતા જોવા મળ્યા હતા। પરંતુ M&M ફાઇનાન્સ જ્યાં આગળ રિઝલ્ટ મિસ થયું હતું અને નંબર્સ મિસ થયા હતા એમાં તમને એક શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ પણ બનતું જોવા મળ્યું હતું અને એક નેગેટિવ મોમેન્ટમ પણ ક્રિએટ થતું જોવા મળ્યું હતું। સો M&M ફાઇનાન્સ પર બાયસ નેગેટિવ સાઇડ પર છે અને जे ओवरऑल जे आ थीम आपणे जे डिस्कस करी एनो एक ज सारण आपणे बने छे के स्टॉक यू नीड टू बी स्टॉक स्पेसिफिक। तब एवं ना कही सको कि हूँ आईटी मैंने पसंद है, हूँ आईटी में कोईपण स्टॉक बाय करीश, कि बैंकिंग पसंद है तो बैंकिंग में कोईपण स्टॉक बाय करीश। यू नीड टू बी स्टॉक स्पेसिफिक, ज्यां आगे हाई क्वॉलिटी रिजल्ट ओरिएंटेड और ज्यां आगे चार्ट सेटअप घणा स्ट्रॉंग है स्टॉक्स पर तब फोकस करो, ज्यां आगे रिजल्ट मिस थी रहा है। एमएनएम फाइनेंस अगर आप बात करिए तो टेक्निकल साइड पर तमने एक नेगेटिव मोमेंटम में केटला टाइम ट्रेड थतो जोवा मळी रह्यो हतो। तो ओवरऑल जहाँ अगर क्वॉलिटी है बजाज फाइनेंस जेवी कंपनी पर तब फोकस करो, इवन चोला फाइनेंस पर फोकस करो। एमएनएम फाइनेंस ने तब अवॉइड करी सको। क्लियरली अवॉइड करू एमएनएम फाइनेंस पर तमने जोवा मळी रह्युं छे। हालत हजू पण खराब थई शके, नजर राखीशुं। क्विक ब्रेकनो समय, ब्रेक बाद आपणी चर्चाने आगळ वधारीए। ब्रेक बाद आपको स्वागत। स्टॉक स्पेसिफिक अपनी चर्चा ने आगे बढ़ा रही है। अत्यारे फिलहाल जे कोईपण काउंटर्स में मेजर एक्शन जोवा मळ्युं छे तेने आपणे ध्यान पर राखी रह्या छीए। सो आपणे बात करी रह्या हता हमणां के अमुक स्टॉक स्पेसिफिक काउंटर्स में बहुत जबरदस्त एक्शन है। पेटीएम हूँ निमेश तमारा पासे लईने आववा मांगीश। 700 ने ऊपर निकली गयो छे, 771 हाई बन्या छे। मने याद है छेल्ले आपणे चर्चा करी हती एक्शन जबरदस्त 500 थी जे फ्री फॉल आव्यो त्यारबाद 500 थी रिकवर थवानी कोशिश करी अने त्यारबाद जे यूपीआई नवा कस्टमर्स एड करी शकशे आ ते बधा समाचारो आव्या छे। एनपीसीआई नी मंजूरी बधु ते बाद पेटीएम में बहुत जबरदस्त एक्शन आजे जे छे ते खास आपणे जोवा मळेलुं छे। तो सर समझावो, एक टेम्पररी 8.5% मजबूती है कि हवे फंडामेंटल्स धीरे धीरे टर्नराउंड स्टोरी में परिवर्तित थई चूक्यो छे। 197 एटले के पेटीएम। निमेश, पेटीएम अंदर अगेन यस मारू एवं मानव है कि जे कंपनी कोर कॉम्पिटन्सी थी कि पेमेंट बैंक पास आरबीआई जप्त कर लीधु, एना पास लो कॉस्ट डिपोजिट के जे आपणे वॉलेट अंदर पैसा पड़ा था ए लोकोने फ्री में वापरवा मळता था, एना पर कोई व्याज नहीं मळतुं। एना कॉम्पिटिटिव एडवांटेज जतो रह्यो छे। नंबर वन। नंबर टू के पेटीएम ने अंदर अत्यारे तमे जुओ तो घणी बधी जग्याए लोको पेटीएम मांथी स्विच थई गया छे, आइधर बैंक ना यूपीआई ट्रांजेक्शन पर अथवा फोन पे अथवा बीजी जग्याए। एटले जे कंपनी नो कॉम्पिटिटिव एडवांटेज हतो ने जे मार्केट शेर हतो एना पर बहु मोटी इम्पेक्ट जे छे आवी छे। अत्यारे कंपनी तमे जुओ तो जे प्रकारनी असेट हती असेट क्यांक ने क्यांक वेची अने पैसा बनावी रही छे, परंतु फंडामेंटल स्ट्रक्चर तमे जोवा जाओ तो ज्यां सुधी आरबीआई परमिशन पाछी नहीं मळे त्यां सुधी क्यांक ने क्यांक मने लागे छे कि वेल्युएशन वाइज जे छे ए स्टॉकनी अंदर थोड़ा एक्सपेन्सिव देखाई रह्या छे। मारी सलाह छे कि एक वक्त डेफिनेटली जो तमे नीचा लेवले लीधा हो तो अत्यारे चार्ट स्ट्रक्चर पण एवुं सजेस्ट करी रह्युं छे कि उपरनी तरफ 790 થી 800 एक स्ट्रॉंग रेजिस्टन्स एरिया है। आ न्यूज जब आया था तरह स्टॉक 800 थी आप करेक्शन जो तो पेटीएम अंदर व्यू मारो कोशियस है और करंट लेवल थी फ्रेश एंट्री लेवानी बिल्कुल सलाह नहीं। जो 800 आसपास आए अथवा 770 आसपास आए तो आई थिंक एक वक्त एक्जिट कर चालू है। मैंने लगे कि फरी स्टॉक अंदर नीचे तरफ ना मूव जोवा मळे एवी संभावना अत्यारे देखाई रही है। અને જો લેવલ વાઇઝ વાત કરીએ તો મને લાગે છે કે 600 થી 550નું લક્ષ્યાંક ફરીથી પેટીએમ જે છે એ બતાવી શકે છે ક્લિયરલી। સો થોડું કન્સર્ન અહીંયા બની રહ્યું છે, નજર રાખો તમે પેટીએમ પર। નેક્સ્ટ સ્ટોક અર્પણ તમારા પાસે લઈને આવીએ, BHEL। સ્ટોક લગભગ 4% ઘટી 222ના લો બનાવી બંધ થયો છે 223 પર। समाचार ये है अँ मोटी ब्लॉक डील थी लगभग 18% हिस्सा में 227 भावे। सो ब्लॉक डील भाव ने ऑलरेडी एवरेज करने की कोशिश और ये पछी मोटो घटाड़ो अहींयाथी आपने जोवा मळ्यो। सर कई रीते जुओ छो तमे BHEL? सो यस, BHEL में आज दिवसे जी रीते शॉर्ट बिल्टअप बनतु जोवा मळी रह्युं छे, प्लस जी रीते वॉल्यूम एक्टिविटी साथ एक नेगेटिव कैंडलस्टिक साथ क्लोज थतो जोवा मळ्यो छे ए घणुं नेगेटिव है। प्लस डेली एज वेल एज वीकली चार्ट पर लोअर टॉप लोअर बॉटम फॉर्मेशन बनावी रह्यो छे। सो ओवरऑल जो मोमेंटम जे छे ए नेगेटिव साइड पर है और जे रीते आना जे लास्ट जे जून 4 ना जे लॉज जे हता 291 219 219 लेवलना जे लॉज हता एने टच करवा जई रह्यो। वजे अगर 219 लेवल ने अगर जो ब्रेक करे तो फर्धर तमने 15 to 20 रुपीज डाउन साइड आती जोवा मळी शके छे। बट जे 4 जूनना जे लोज जे हता इम्पोर्टंट सपोर्ट झोन बनी जाए छे तो 219 पास तमने आम डाउनसाइड मोमेंटम एकवार माटे अटकतुं जोवा मळी शके छे, परंतु जो 219 लेवल ने अगर जो ब्रेक करे छे तो फर्धर 200 सुधीना डाउनसाइड लेवल पण अचीव थता जोवा मळी शके छे। क्लियर। सो आगे हजू पण तमने घटाडो आवतो जोवा मळी शके तेवी शक्यता छे, नजर राखवानी रहेशे। ओके, अने आ सरे समय थी गयो छे रजा लेवानो। निमेश, जेटली आपणे चर्चा करी आपना डिस्क्रिप्शन्स टीएस जे के कुछ स्टॉक में चर्चा करी है, पर्सनली मारू कोई स्टॉक में होल्डिंग नहीं, क्लाइंट ने एडवाइस आपेली हो सके है, क्लाइंट की पोजिशन जे स्टॉक में हो सके। दर्शक मित्रों ने विनती कि कोईपण जातनो ट्रेड लेता पहला पोताना फाइनेंशियल एडवाइजरनो अचूक संपर्क करे। आ सौला बदल आपको खूब आभार। थैंक यू सर। अने अर्पण आपना डिस्क्रिप्शन्स। सो यस, आज दिवसे आपणे जे पण स्टॉक सेक्टर के इंडाइसिस पर आपणे जे व्यू डिस्कस कर्यो छे, सिमिलर व्यू अमे मारा क्लायंट्स, फ्रेंड्स एज वेल एज फेमिली जोड़े पण शेयर करेलो होई शके छे। पर्सनली पण मार्केट में लॉन्ग और शॉर्ट पोजिशन होई शके छे डिपेंडिंग ऑन द मार्केट कंडीशन्स। थैंक यू। बिल्कुल सर, खूब खूब आभार अर्पण, निमेश, आप बंनेनो अमारा साथे जोड़ावा माटे अने आजनी आ चर्चामां भाग लेवा माटे। तो वंस अगेन भारतीय मार्केट्सનું ક્લોઝ ઠંડુ આવ્યું છે, ઉપલા સરોથી ઘટાડા સાથેનું આવ્યું છે। નિફ્ટીએ સતત બીજા દિવસે 100 દિવસની EMAને નીચેનો ક્લોઝ આપ્યો છે, પણ હજુ પણ એવું સાઇઝેબલ કન્ફર્મેશન નથી મળ્યું। સો એ કન્ફર્મેશનની રાહ મેબી હજુ પણ આવતીકાલે માર્કેટ્સ જોશે, એક્સપાયરીનો દિવસ છે, એનીથિંગ ઇઝ પોસિબલ। અને બેંક નિફ્ટી રેઝિસ્ટ બહુ કર્યું છે 100 દિવસની EMA, હવે જોઈએ આવતીકાલે શું થાય છે। પણ મિડ કેપ સ્મોલ કેપમાં તો ખરીદદારી આવી જ ગઈ। આ સરેજા શોમાં હાલ બસ આટલું જ, મને યશના આપજો રજા। આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।